બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામે ખાડીમાંથી હત્યા કરેલ મૃતદેહનો બારડોલી પોલીસે ભેદુકે નીકાળ્યો હતો. હત્યારા પાંચ આરોપીની ધરપકડ કરાઈ હતી, જોકે મુખ્ય આરોપીની પત્નીના મૃતક સાથે આડા સંબંધના બહેનબા હત્યા કર્યાનું બહાર આવ્યું છે. મોડી રાત્રે બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામે આવેલ એક ટીકરા ખાડીમાંથી એક ઇસમનો હાથપગ બાંધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના બાબતે ત્વરિત બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન મૃતક 84 તાલુકાના સારોલી ગામે જૂના હળપતિ વાસમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની તપાસ દરમિયાન બાતમીના આધારે ટિમ્બરવા ગામના અને તેનો ભાણેજ પોલીસે ધરપકડ કરતા ખૂબ દુઃખેલા હતો અને કારણ પણ એ બહાર આવ્યું હતું કે મૃતક પત્ની સાથે ઘણા સમયથી આડા સંબંધો હતા, જેથી પોતાના અન્ય ચાર મિત્રોની મદદ મેળવી હત્યા કરી હતી. મૃતક સારોલી ગામ ન હોય છતાં અવારનવાર ટિમ્બરવા આવતો હતો અને અનેક વાર તેની પત્ની સાથે જોયો હતો, જેથી પોતાના મિત્રોની મદદ મેળવી માથા તેમજ શરીર પર શેરડીના સાંઠા તેમજ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ મુખ્ય આરોપી સહિત મદદ કરનાર અન્ય ચાર મળી પાંચેય આરોપીની બારડોલી પોલીસે ધરપકડ કરી છે. પતિ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસ હતી ત્યારે માહિતી મળેલી કે ટિમ્બરવા ગામે એક લાશ પાણીમાં પડેલી મળેલી છે, જેથી કરીને અનનોન લાશ હોય પીઆઈ શ્રી ચૌહાણે સ્થળ પર વિઝિટ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી. મરણ જનારની બોડી પહેલાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને જેમાં પોલીસે મહેનત કરી અને શોધી કાઢેલું કે આ મરણ જનાર સોમાભાઈ લાલુભાઈ રાઠોડ છે. એમના જે ભાઈ હતા અરવિંદભાઈ છનાભાઈ રાઠોડ, એમને બોલાવી અને એમને ફરિયાદ લીધેલી. ગુનો શું કારણે થયો છે એ શરૂઆતમાં ખ્યાલ નહોતો આવ્યો, પણ બારડોલી પોલીસે મહેનત કરી અને બાતમીદારો મારફતે માહિતી મેળવેલી કે સુરેશભાઈ ભૂટાભાઈ રાઠોડ જે છે એના પત્ની સાથે આ મરણ જનારના આડા સંબંધ હતા. એ અનુસંધાને 22/21-22/0 દરમિયાન મુખ્ય આરોપી સુરેશ તેમજ તેના ભાણેજ પરેશ તથા તેના મિત્ર રાહુલ, કિશન અને સુરેશ એ તમામ મળી અને અમને નજીકમાં એક ગામની તળેટી છે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાં આગળ શેરડીના સાંઠા અને લાકડા વડે માર મારી અને મારી નાખેલા અને પુરાવાનો નાશ કરવા માટે નજીકમાં જે પાણીના મોટા ખાડા હતા એમાં લાશને નાખી દીધેલી. પોલીસે અત્યારે સઘન પૂછપરછ કરતાં ગુનો ડિટેક્ટ થયો છે અને તમામ આરોપીની પોલીસે ધરપકડ કરેલી છે. કુલ 5 આરોપી છે આમાં અને 5-5 ધરપકડ થઈ ગઈ છે અને તેમને ઉપયોગમાં લીધેલા શેરડીના સાંઠા. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી.